ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વિવિધ સમાજના લોકો પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે એવામાં પાટણના પ્રગતિ મેદાન ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું જેમાં સાંસદ ગિરીબેન ઠાકોરે તેમના ભાષણમાં મહિલા સુરક્ષા ઓબીસી અનામત લવ મેરેજ મૈત્રી કરાર જેવા જે મુદ્દાઓ છે એ ઉઠાવ્યા હતા એની વાત કરવી છે આ વિડીયો નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન વાત છે પાટણના પ્રગતિ મેદાન ખાતે મળેલા ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના મહાસંમેલનની તો ગઈકાલે રવિવારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન માટે આ કાર્યક્રમ યોજાયો હતો એ સમયે ગેનીબેન ઠાકોરે તેમના પ્રવચનમાં મહિલા સુરક્ષા ઓબીસી અનામત લવ મેરેજ મૈત્રી કરાર જેવા જે મુદ્દાઓ છે એના પર ખુલીને વાત કરી હતી જોઈએ કે તેમણે શું કહ્યું મેં બક્ષીપંચ માટે લેટર લખ્યો કે એની જનગણના થવી જોઈએ આર્થિક સર્વે થવું જોઈએ તો કેટલાક ને પેટમાં તેલ પણ રેડાયું હું એની ચોખવણ કરવા માંગુ છું કે કોઈ પણ સમાજ એ વ્યક્તિગત રીતે આર્થિક સધર હોય આજે હું પાટીદાર સમાજનો દાખલો આપું છું આદ્રિક સમાજનો દાખલો આપું રાજપૂત સમાજનો કે તમામ જે વ્યક્તિગત સુખી સમાજ સુખી જે સમાજોની અંદર વ્યક્તિઓ સુખી છે એમને પણ હું અભિનંદન આપું કે ક્યાંક ને ક્યાંક એ તમામ સમાજના દીકરા દીકરીઓને ભણાવવા માટે પોતાના સ્વ ખર્ચે શૈક્ષણિક સંકુલ ઉભા કર્યો અને એના કારણે ચાક આ એકસો ને છેતાલીસ જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં એમની હોસ્ટેલ હોય કે એમની હાઈસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો હોય પાંચ કિલોમીટર

કે વસ્તીના ધોરણે એ ગુજરાત સરકારનો 81000 કરોડ બજેટ એ ઓબીસી સમાજને મળવો જોઈએ આ અમારી પહેલા નંબરની માંગણી છે બીજા નંબરની માંગણી જવેરી પંચ ભાઈ ને એમને ભાઈ જારે જવેરી પંચ તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા એ ટાઈમે આજ 7500 ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હોય જિલ્લા પંચાયતોની બાકી હોય 75 નગરપાલિકાની ચૂંટણી બાકી હોય

જ્યાં એસટી સમાજ વધારે હોય દાહોદ હોય પંચમહાલ હોય ગોધરા હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચને જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ ત્યારે આ ત્રણ ચાર મુદ્દાઓની વાત એ બધા જ આગેવાનો એ કરી છે અમિતભાઈ ચાવડા સાહેબે સહકારની વાત કરી તો એ પણ ખૂબ સારી વાત છે એ એસસી એસટી ઓબીસીને સહકારી સંસ્થાઓમાં નોકરી માટે કરીને અનામત નથી મળતી અને એનું કારણ એટલું જ છે કે જે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે જ્યાં સુધી રેગ્યુલર ભરતી ના કરવામાં આવે ત્યાં એની કેટેગરી પ્રમાણે અનામત મળતી નથી તો હું તો એવી ઈચ્છા રાખું છું અને સરકાર પાસે એવી માગણી કરું છું કે તમારામાં તાકાત હોય તો ડેરી હોય બેંક હોય કોઈ પણ એપીએમસી હોય સહકારી તમામ સંસ્થાઓ હોય તો એની ચૂંટણી એ ગ્રહો કે સભાસદો કરે અને એપીએમસી ની ચૂંટણી હોય તો એની અંદર મતદારની અંદર તમામ ખેડૂત ખાતેદારો એ મતદાર કરે એટણે હાજી ચૂંટણી ગણાશે અને એટલા માટે એટલા માટે કરીને તમે તમારા પેટા કાયદા કે સરકારનો દુરુપયોગ કરીને તમારા મનમારિયા લોકો સત્તા સ્થાને આવે અને એનો રાજકીય જ્યારે એક અખાડો બની જતો હોય ત્યારે એની અંદર સમગ્ર ખેડૂતોનો તમામનો હક હોય છે અને એટલા માટે વિશેષ ના કહેતા હમણાં પરીક્ષાઓ લેવાની ક્લાસ વન અને ક્લાસ ટુની તો તમામ વિદ્યાર્થીઓની માગણી હતી કે જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવે એમને જાહેરાત પણ જૂની પદ્ધતિ પ્રમાણે કરી પણ એ પ્રમાણે પરીક્ષા લેવામાં ના આવી અને પૂરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેહવાથી પણ વંચિત રાખ્યા આજે કરા તમામ ડિપાર્ટમેન્ટ ની અંદર તમામ લોકો નું શોષણ થાય છે એમનું પોતાનું ભવિષ્ય ના હોવાના કારણે સારો વહીવટ જે જગ્યાએ હોય ત્યાં કરી શકતા નથી અને ભ્રષ્ટાચાર કરે છે અને એના હિસાબે ગરીબ ને મધ્યમ વર્ગના લોકો નું કામ થતું નથી આ તમામ માંગણીઓ છે ત્યારે મારી એક પણ બીજી પણ માગણી છે કદાચ સ્ટેજ ઉપર બધા આગેવાનોની કદાચ મેં ચર્ચા નથી કરી પણ મારો પોતાનો અંતરાત્માનો અવાજ છે અને અંતરાત્માનો અવાજ મારો એ છે કે ભલે લવ મેરેજ ના કાયદા માટે પણ માતા-પિતાની સંમતિ ગામનાજ પંચ હોવા જોઈએ અને દીકરીના લગ્નની નોંધણી ગામમાં જ થવી જોઈએ આવી માંગણી અમે પુતકાળની અંદર કરી હતી એના કરતાં પણ ખતરનાક કાયદો મૈત્રી કરાર કે જે દીકરીના લગ્ન થઈ ગયા હોય સંતાનોની માતા હોય અને કોઈ પણ કારણસર જે સમાજોમાં જે અસામાજિક તત્વો છે જેની સમાજમાં ક્રેડિટ નથી જે ધંધા રોજગારથી વંચિત છે મુટલેકરો સાથે સંકળાયેલો છે એને એના સમાજમાં કોઈ દીકરી નથી આપતું અને આવા અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં લાવીને સંતાનોની માતાને મૈત્રી કરાર લઈને એને લઈ જાય છે ને ત્યારે એ પરિવારને એના સંતાનો રખડી જાય છે આવા મૈત્રી કરાર જેવા કાયદા રદ થવા જોઈએ ત્યારે આવનાર સમયમાં આ જે વાતો મૂકીએ એ વાતો નીચે લોકોની રજવા છે અમે ગ્રામ્ય વિસ્તારમાં ફરીયા છીએ અને ગ્રામ્ય વિસ્તારમાં ફરીયા ત્યારે ક્યાંક ને ક્યાંક અમને સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો એક ટકો હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હોય પણ એની માં માં પોતે હોય હોય એની સંસ્કારી તો બાળકોને મજૂરી કરીને પણ મોટા કરે છે અને એને જિંદગી બાળકોને ભણાવીને એનું નામ રોશન કરે છે આ સંસ્કૃતિ આપણી રહી છે ત્યારે ક્યાંક ક્યાંક ટેકનોલોજી ક્યાંક ઘટતી જતી દીકરીઓની સંખ્યા અને મેં કીધું એમ કે જે ક્રાઇમથી સંકળાયેલા લોકો એની સમાજમાં આ બ્રુંડા હોય આ લોકો ક્યાંક ને ક્યાંક દીકરીઓને લવ મેરેજ કે મૈત્રી કરારમાં ફસાવીને પરિવારોને વેરવિખેર કરે છે આ કાર્યક્રમમાં અલગ અલગ સમાજના આગેવાનોએ પણ ગેનીબેન ઠાકોરનું સન્માન કર્યું હતું ત્યાં જ આ સન્માન સમારોહના નામે ઠાકોર સમાજે મોટું શક્તિ પ્રદર્શન કર્યું હતું એ સમયે ગુજરાત કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા ભરતસિંહ સોલંકી જેવા દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જુદા જુદા જ્ઞાતિય સમુદાયના સંમેલનો મળી રહ્યા છે શક્તિ પ્રદર્શનો થઈ રહ્યા છે આ વિશે આપનું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને અચૂક જણાવજો અને આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર નમસ્કાર